મિત્રો, ધોરણ 7નું વિજ્ઞાનનું પેપર આપણે જોશું કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન પહેલો, પરાગાસન કોને કહે છે? જવાબ છે, પુષ્પમાં રહેલ સ્ત્રી કેસરના ઉપરના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે. પ્રશ્ન બે, વનસ્પતિના કેટલા પ્રકારના પ્રજનન જોવા મળે છે? ક્યાં ક્યાં? વનસ્પતિમાં બે પ્રકારના પ્રજનન જોવા મળે છે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. ત્રણ, વ્યાખ્યા આપો. ઝડપ, પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. ચાર, વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર સમયનો આલેખ કેવો મળે? વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર સમયનો આલેખ સુરેખ ત્રાસી રેખા મળે. ખુલ્લો પરિપથ કોને કહે છે? જવાબ છે, જ્યારે વિદ્યુત કળ ખુલ્લી ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો પરિપથ કહે છે. આ પરિપથના કોઈપણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. છ, વિદ્યુત ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા બે કોઈપણ બે સાધનોના નામ જણાવો. વિદ્યુત ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા બે સાધનો આ મુજબ છે. એક, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક હોય. બે, ટેલિગ્રાફ જેવા સાધનોમાં. પ્રશ્ન બે, અ, નીચે આપેલ જોડકું જોડો. ઓડોમીટર, એની સામે આવે છે ડી, અંતર માપવાનું સાધન. સ્પીડોમીટર, એની સામે આવે છે સી, ઝડપ માપવાનું સાધન. કિલોમીટર, એની સામે આવે છે ઈ, અંતરનો એકમ. કિલોમીટર પર કલાક, એની સામે આવે છે ઝડપનો એકમ. બ, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. એક, પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે, આવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. બે, લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયના આવર્તકાળ કહે છે. ત્રણ, વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખાને ધન ધ્રુવ દર્શાવે છે. બે કે બેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એક, સ્વપરાગ નયન અને પરપરાગ નયન વચ્ચેનો તફાવત આપો. સ્વપરાગ નયનના બે બોલું છું કે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી, અને બે, તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. પરપરાગ નયન એક એમાં કે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે, અને એમાં જ બીજું છે તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી રીતના હોય છે. પછી બીજો પ્રશ્ન છે, અંતર સમયના આલેખનો ઉપયોગ લખો. તો અંતર સમયના આલેખનો ઉપયોગ નીચે મુજબ છે. આપેલ સમયગાળાના કોઈપણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય. આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત છે તે નક્કી કરી શકાય છે. ત્રણ, નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે. અને ચાર, એકમ સમયગાળા દરમિયાન કપાયેલા અંતર મેળવી ઝડપથી ગણતરી થઈ શકે છે. પછી પ્રશ્ન ચાર, નીચે આપેલામાંથી સાચો વિકલ્પ ક્રમ અક્ષર અને પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. બીજાણુ સર્જન કરતી વનસ્પતિ છે, તો એમાં એ આવશે બ્રેડ મોલ્ડ મ્યુકર, એ જવાબ છે. બે, નીચે આપેલામાંથી ક્યુ ફળ માસલ ફળ છે, જવાબ છે ડી, કેરી. ત્રણ, એક કાર પંદર મિનિટ સુધી 40 કિલોમીટર અવર્સની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર અવર્સની ઝડપે ગતિ કરે છે, તેનો જવાબ છે સી, 100 કિલોમીટર. પછી એના પછીનું ચોથું કે આપેલા તો કારે કાપેલું અંતર ખાલી જગ્યા છે, તેમાં આવશે 100 કિલોમીટર, સી જવાબ આવશે. પછી ચોથું છે, આપેલામાંથી ક્યુ સાધન વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે, જવાબ છે એ, વિદ્યુત ઘંટડી. એના પછી પાંચમું, કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે, જવાબ છે બી, વિદ્યુત બલ્બ. પાંચમું છે, અ, નીચેના વાક્યો સામે સાચું કે ખોટાની નિશાની કરો. એક, વાનસ્પતિક કલિકાઓ નવા છોડનું સર્જન કરી શકે છે, સાચું. બે, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, ખોટું. ત્રણ, જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળી તૂટી જાય છે, સાચું.
ચોથું, ટ્રેનની ઝડપ મીટર પર અવર્સમાં મપાય છે ખોટું, ને એના પછી આકૃતિ છે. આ આકૃતિમાં જ્યારે બંને પ્લસ પ્લસ બાજુ બાજુમાં છે એટલે કે એક સરખા ધ્રુવો પાસે આવી જાય છે ત્યારે એ બલ્બ ચાલુ નથી થતો, પરંતુ પ્લસ માઇનસ એટલે કે ઋણ અને ધન જ્યારે પાસે આવે છે ને બીજા કોષમાં પણ માઇનસ અને પ્લસ એટલે કે ઋણ અને ધન પાસે આવે છે, આમ માઇનસ પ્લસ પાસે આવતા બેટરીમાં આ બલ્બ પ્રકાશિત થશે. અહીંયા પૂર્ણ થાય છે.